વિદ્યાર્થી મિત્રો કેમ છો? આશા રાખું મજામાં જ હશો. આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 નું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે તમે મને કહેશો કે સર સુરેખ સમીકરણ તો અમારે આવી ગયું પણ આ દ્વિચલ નથી આવ્યું. તો દ્વિચલ એટલે કશું જ નથી, દ્વિ એટલે બે ને ચલ એટલે શું હશે? કોઈ પણ બે અચળાંક હશે. ચાલો અહીંયા હું તમને દ્વિચલ સુરેખ સમીકરણ તમે કેવું લખતા હતા હું તમને બતાવી દઉં કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કયા સ્વરૂપમાં હોય છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ, તો પહેલા સુરેખ સમીકરણ આપણે એ લખીએ કે સુરેખ એટલે કે એની મહત્તમ ઘાત કેટલી હોય? સુરેખ સમીકરણમાં 1 હોય. ચાલો સુરેખ સમીકરણ તમે લખશો એ એક્સ પ્લસ બી, જ્યાં એ અને બે શું છે? કોઈ પણ અચળાંક છે, ઓકે, સહગુણક છે અને એક્સ આપણો ચલ છે. તો અહીંયા શું હોવું જોઈએ? તો જે તમારી એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે એ છે કોઈથી 0 ન હોવું જોઈએ. કારણ કે જો એ સહગુણક 0 થઈ ગયો તો આખું પદ જ 0 થઈ ગયું, તો પણ કોઈ પણ ચલ રહ્યું જ નહીં. ઓકે, તો તમારું જે એક્સનો સહગુણક હોય ને ક્યારે 0 ન થવો જોઈએ. આ થઈ ગયું સુરેખ સમીકરણ, આમાં ચલ એક જ છે એક્સ. મારે તો દ્વિચલ જોઈએ છે, સુરેખ સમીકરણ જ જોઈએ છે, એટલે કે ઘાત એક જ આવી જોઈએ મહત્તમ, અને યુગ્મ જોઈએ છે. યુગ્મ એટલે શું? તો યુગ્મનો શબ્દ થાય જોડી. જોડી એટલે કે કોઈ પણ બે વ્યક્તિ સાથે હોય, પેર, પેર એટલે એને કહેવાય જોડી. ઓકે, તો આપણે બે સમીકરણ બનાવવાના છે અને બે ચલ એટલે કે દ્વિચલમાં બનાવવાના છે. ઓકે, તો ચાલો જોઈએ બે સમીકરણ કઈ રીતે બનાવીશું. તો પહેલાં આપણે લખીશું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક એટલે જનરલ કઈ રીતે લખાય તે. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, વ્યાપક એટલે કે જનરલ ફોર્મ આપણે જે લખી શકીએ તે. તો જો હું તમને બતાવું છું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કઈ રીતે લખાય. પણ આપણે શું લખવાનું છે? જોડી લખવાની છે ને, એટલે કે બે સમીકરણ મળશે મને. ઓકે, વ્યાપક સ્વરૂપમાં તો પહેલું લખું છું. પહેલું લખાશે એ વન એક્સ, એટલે કે પહેલો ચલ આવી ગયો છે. ત્યાર પછી બી વન વાય પ્લસ સી વન બરાબર 0. આ થઈ ગયું પહેલું. અહીં ચલ કયા કયા આવ્યા? એક્સ અને બે. પણ મારે તો યુગ્મ જોઈએ છે ને, યુગ્મ એટલે કે બે આવશે. તો ચાલો બીજું લખીએ, એને આપણે એ ટુ કહી દઈએ. ચલ તો એક્સ અને વાય જ રાખવાના છે. બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર 0. પણ અહીંયા જુઓ તો એક્સનો સહગુણક અને વાયનો સહગુણક 0 ન ચાલે. જો એ 0 આપી દીધો તો આખું પદ 0 થઈ જાય, તો ચલ મારો નીકળી જશે ને. એટલે અહીંયા મારે શરત લખવી પડશે એ વન અને બી વન નોટ ઇક્વલ ટુ 0. અહીંયા પણ શરત લખવી પડશે એ ટુ અને બી ટુ નોટ ઇક્વલ ટુ 0. તો અમારું શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ, બરાબર. બંનેના બંને સમીકરણ હોય તો એને આ રીતે આપણે લખી શકીએ. પહેલામાં હોય એમાં એ વન બી વન અને સી વન કહી દેવાના છે, અને બીજામાં એ ટુ બી ટુ અને સી ટુ. એક્સ અને વાય તો આપણા ચલ રહેશે જ, કારણ કે દ્વિચલ એટલે કે બે ચલમાં મારે શું જોઈએ છે? સમીકરણ જોઈએ છે. તો આ આપણું થઈ ગયા બે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આ તમને સમીકરણ તો તમને સવાલમાં આપી દીધા છે અને તમને એમ કીધું કે સમીકરણ ઉકેલો. ચાલો ઉકેલો એટલે શું કરવાનું? તો કે આ જે એક્સ અને વાય છે ચલ, એની કિંમત શોધવાની કીધી. તો એની કિંમત શોધવાની મુખ્ય બે રીત છે. ઓકે, એને ઉકેલ શોધવાની મુખ્ય કેટલી રીત છે? બે રીત. તો દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલવાની મુખ્ય રીત, ઓકે, મુખ્ય બે રીત. પહેલી રીત કઈ આવશે? તો આલેખની રીત. કઈ આવશે? આલેખ એટલે કે આપણે આલેખ પરથી એના ઉકેલ શોધી શકીએ. તો આલેખની રીત, તો આલેખની તો એક જ છે. આપણે આલેખમાં આ બે સમીકરણ માટેના બે આલેખ મળશે. ઓકે, બે લાઈન મળશે. કેમ? સુરેખ છે એટલે કે બે લાઈન જ મળશે, સીધી લાઈન મળશે, અને બે લાઈન પરથી આપણે ઉકેલ શોધી શકીએ છીએ. ત્યાર પછી બીજી રીત આવે છે, તેને આપણે કહી શકીએ છીએ બેઝિક રીત. બેઝિક રીત એટલે કઈ? તો કે આપણે બીજગણિતની રીત. બીજું કેવું હોય એને તમારે, તો શું કહી શકો તમે? બીજગણિત એટલે શું આવશે? એમાં તો સમીકરણ ઉકેલવાના આવશે. તો બીજગણિતની રીત, તો બીજગણિતની રીતમાં તો અલગ અલગ કેટલી રીતો આવે છે? ટોટલ 3 પ્રકારની રીતો આવે છે. કેટલી આવશે? 3. આલેખની તો એક જ રીત આવે છે, પણ તમારે બેઝિક રીતથી દાખલો કરવો છે. તમને એમ થાય છે કે મારે આલેખમાં ભૂલ પડે છે, બિંદુઓ દર્શાવવામાં મિસ્ટેક થાય છે, પરફેક્ટ જવાબ નથી આવતો, તો આપણે કઈ રીત યુઝ કરશું? બેઝિક રીત. તો ચાલો બેઝિકમાં કઈ કઈ 3 રીત આવે છે?
तो अहीं पहली आवशे आदेश नी रीत। कई आवे छे? आदेश नी रीत। जो बधा शब्दों तमारी माटे नवा छे पण गभरावानी कशु जरूर नथी, बधी रीत तमने आवडी जाय एवी छे। त्यार पछी बीजी आवशे लोपनी रीत। હવે લોપની રીત તો તમે કરતા જ આવો છો, પણ તમને ખાલી રીતનું નામ નથી ખબર, તમે રીત જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। અને ત્યાર પછી છેલ્લી છે ચોકડી ગુણાકારની રીત। ચોકડી ગુણાકારની રીત, જો રીતના નામમાં જ એનો જવાબ આવી ગયો, ચોકડી ગુણાકાર એટલે ગુણાકાર કઈ રીતે કરવાનો, ચોકડીની રીતે ગુણાકાર કરવાનો, તો એને શું કહેવાય? ચોકડી ગુણાકારની રીત। ઓકે, તો ત્રણ રીત આપણે શીખીશું અને એક શીખીશું આલેખની રીત, ટોટલ ચાર રીત થશે। ચાર રીતથી આપણે દાખલા કરીશું એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું છે। ઓકે, તો હવે પહેલાં તો આપણે એ શીખવાનું છે કે ઉકેલ આલેખ પરથી અને આદેશની રીત પરથી અથવા બેઝિક રીતથી કેવા મળશે, સમીકરણ જોવી અને આપણને ખબર પડી જવી જોઈએ કે આના ઉકેલ કેવા હશે, કેટલા હશે અને કેટલા મળશે, અને નહીં મળે તો શું કામ નહીં મળે, આ બધું આપણે પહેલાં શીખી લઈએ। ડાયરેક્ટ સમીકરણ જોવાનું અને ઓળખી જવાનું। તો જુઓ, તો અહીંયા મેં તમને ટેબલ આપેલું છે, એમાં લખેલું છે ગુણોત્તરોની સરખામણી, પણ કોના ગુણોત્તરો? તો સહગુણકોના ગુણોત્તરો। ત્યાર પછી આલેખમાં એનો શું જવાબ મળશે અને બેઝિક સ્વરૂપ એટલે કે આપણે બેઝિક જે રીતથી આપણે કરીશું, બેઝિક રીત ત્રણ છે ને ટોટલ, કઈ કઈ રીત ત્રણ છે? આદેશની રીત, ત્યાર પછી લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત। તો આ બેઝિક રીતથી આપણે કરીશું તો મને કેવા ઉકેલો મળશે તે મારે ડાયરેક્ટ જાણવું છે। તો એના માટે પહેલાં આપણે વ્યાપક સ્વરૂપના જે બે સુરેખ સમીકરણો હતા તે આપણે લખીએ। તો વ્યાપક સ્વરૂપમાં શું લખાય છે? એને a1x + b1y + c1 = 0, ત્યાર પછી a2x + b2y + c2 = 0। અહીંયા મેં એક તમને શરત આપી લીધી, શું હતું? તો કે સહગુણકો જે છે x અને y ચલના એ ક્યારે પણ 0 હોવા જોઈએ નહીં। અહીંયા પણ a2 અને b2 છે તે 0 ચાલે નહીં, બાકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે। ઓકે, અપૂર્ણાંક હોય, પોઈન્ટમાં હોય, કોઈ પણ ચાલે, પણ 0 ના હોવો જોઈએ। હવે શું કરવાનું છે તમારે? તમારે ગુણોત્તર જોવાના છે। પહેલાં તો ગુણોત્તરની સરખામણી એટલે કે અહીંયા એક્સના સહગુણકો હશે a1 અને a2, એનો ગુણોત્તર લેવાનો, ગુણોત્તર એટલે કે એનો ભાંગાકાર લેવાનો। ત્યાર પછી વાયના સહગુણકો એટલે b1/b2 લેવાનો। હવે તમે પહેલાં ચેક કરો છો અને ડાયરેક્ટ જ આ પહેલાં બે સરખા નથી આવતા એટલે કે નોટ ઇક્વલ ટુ આવી જાય છે, તો એનો આલેખ કેવો મળશે તમને ખબર છે? તમને ક્યાંથી ખબર હોય? કાં હજી તો શીખા જ નથી, તો એનો આલેખ મળશે છેદતી રેખા। કેવી મળશે? છેદતી રેખા। યાદ રાખો કઈ રીતે? તો પહેલા સમીકરણનું લાઈન આવી મળેલી છે તો બીજા સમીકરણની કદાચ આવી મળે, એટલે કે બંને રેખા એક બિંદુમાં છેદતી હશે। તમે આલેખ દોરશો ને એટલે તમને ખબર પડી જશે કે જો પહેલા ચેક કરી લેવાનું a1/a2 b1/b2 સરખું ન થતું હોય, તમે આલેખ દોરશો ને એટલે બે છેદતી રેખા જ મળે। હવે છેદે છે ક્યાં? એક બિંદુમાં। તો એનું બેઝિક સ્વરૂપે કરું ને એટલે કે ઓલી આદેશની રીતને રીતથી હું ઉકેલ શોધીશ ને, તો મને કેવો મળશે? માત્ર એક જ ઉકેલ, એક બિંદુમાં છેદે છે એટલે કેટલા ઉકેલ મળે? માત્ર એક જ ઉકેલ। એક ઉકેલને મારે બીજા શબ્દોમાં કેવું હોય ગાણિતિક સ્વરૂપમાં, તો કેવું કહેવાય? અનન્ય। કેવું કહેવાય? અનન્ય। હવે અનન્ય કહેવાય એટલે આ કેવું કહેવાય? ઉકેલ તો મળે જ છે, ઉકેલ મળે એટલે એને કહેવાય સંગત સમીકરણ। કેવું કહેવાય? સંગત। ઓકે, ચાલો ત્યાર પછી હું અહીંયા ફરી વખત શું કરું છું, ગુણોત્તર લઉં છું a1/a2 અને b1/b2, આ બંને સરખું આવી ગયું તો તમારે શું ચેક કરવાનું? ત્રીજું ચેક કરવાનું, ત્રીજું એટલે કે c1/c2 જે આપણું અચળાંક છે તે ચેક કરીએ છીએ, એ પણ સરખું આવી ગયું। ત્રણેયના ગુણોત્તર સરખા થઈ ગયા તો તમારી અહીંયા જે બે રેખા મળશે બંને સમીકરણ યુગ્મની, એ રેખા કેવી મળશે? સંપાતી રેખા। કેવી? સંપાતી રેખા એટલે કેવી? સર, સંપાતી કેવી હશે? કયો ને? તો સંપાતી એટલે કાંઈ ન હોય, એક પહેલી રેખા મળી એની ઉપર શું મળશે? બીજી રેખા મળશે, બંને એકબીજા ઉપર કેવી હોય? ટચ થતી હોય। ધારો કે હું તમને અહીંયા આપું છું કે આ પહેલી રેખા મેં દોર નાખી તમારી કે આ પહેલીની મળી, ઓકે, બીજા સમીકરણની પાછી કેવી મળશે? બીજી મળશે, એટલે ચાલુ ગમે જ થતી હોય પણ આની ઉપર રજ આવતી હોય, એકાબીજા ઉપર આવતી હોય તેને કેવી કહેવાય? સંપાતી રેખા કહેવાય। સંપાતી તો છેલ્લે સુધી સંપાતી જ રહેવાની, સંપાતી રેખા હોય તો એના ઉકેલો કેવા મળશે? તો એના ઉકેલો મળે અનંત। અનંત એટલે જેટલા મારે જોતા હોય એટલા મળે, કારણ કે બંને રેખા ભેગી જ છે તો અનંત ઉકેલ મળે છે, ઉકેલ તો મળે જ છે ને, એટલે આના સમીકરણને પણ કેવા કહેવાય? સંગત સમીકરણ યુગ્મ। ચાલો, હજી મારી પાસે એક વસ્તુ બાકી છે, ચાલો કઈ વસ્તુ હું તમને બતાવું। હવે તમે a1/a2 ગુણોત્તર ચેક કરો છો, b1/b2 ચેક કરો છો, આ બે સરખા આવી ગયા તો પાછું મારે ત્રીજું ચેક કરવું પડશે, c1/c2 ચેક કરવું પડશે। હવે c1/c2 સરખું નથી થતું, લ્યો
છેલ્લું સરખું થયું નહીં તો કેવી રેખા મળશે? સમાંતર રેખા. કેવી? સમાંતર રેખા. તો સમાંતર રેખા એટલે કેવી? બધાને ખબર જ હોય સમાંતર એટલે બે કેવી રેખા થતી હોય, સીધે સીધી જતી હોય, બે ક્યાંય ભેગી ન થતી હોય, એ બંને રેખાને કેવી કહેવાશે? સમાંતર રેખા. પેલી રેખા છે અને આ બીજી રેખા, બે ક્યાંય ભેગી થશે નહીં, આવી રીતે સીધી ચાલી જશે. તો ક્યાંય ભેગી જ નથી થતી તો એના ઉકેલ મળવાની વસ્તુ જ નથી આવતી. ઉકેલ ક્યારે મળે? જ્યારે રેખા ભેગી થતી હોય તો. તો અહીંયા ઉકેલ મળશે નહીં, ઉકેલ નથી તો ઉકેલ નહીં મળે. એટલે આ સમીકરણ કેવું કહેવાય? સુસંગત કહેવાય નહીં. ખબર પડે છે? તો અહીંયા શું શું આવશે? સુસંગત સમીકરણ નથી. અને અહીંયા શું આવશે બધામાં? સુસંગત. સુસંગત ખબર પડે છે તમને? તો આ રીતે તમારું શું થઈ ગયું? તમે ચકાસણી કરી શકો. ડાયરેક્ટ તમને સમીકરણ આપ્યા હોય ને તમે જોઈ શકો કે ઉકેલ કેવો મળશે અને એની રેખાઓ કેવી મળશે. ચાલો જોઈએ આગળ અને દાખલા જોઈએ. ચાલો તમે જુઓ તો પહેલો દાખલો તમને આપેલો છે એક્સ માઇનસ ટુ વાય બરાબર ઝીરો અને ત્રણ એક્સ પ્લસ ચાર વાય માઇનસ વીસ બરાબર ઝીરો. ઉપર બે જ પદ આપેલા છે, ત્યાં અચળ પદ નથી છેલ્લું. ઓકે, તો આપણને સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આવડતું હોય. એક્સ સાથે શું હોય? એ વન, વાય સાથે બી વન અને અચળ હોય સી વન. અહીંયા એ ટુ, બી ટુ અને સી ટુ. તો ચાલો પહેલાં તો આપણે બધું લખી નાખીએ. એ વન આપણો કેટલો થઈ જશે? અહીંયા એક્સની સાથે સહગુણક એક. બી વન કેટલો થઈ જશે? વાયની સાથે સહગુણક માઇનસ બે. અને સી વન થઈ જશે ઝીરો. ત્યાર પછી આ રીતે એ ટુ કેટલો થઈ જશે? ત્રણ. બી ટુ કેટલું થશે? ચાર. અને સી ટુ થઈ જશે માઇનસ વીસ. હવે મેં તમને પહેલાં ચેક કરવાનું કીધું બે જ વસ્તુ. કઈ કઈ? એ વન અપોન એ ટુ અને બી વન અપોન બી ટુ. તો પહેલાં આપણે ચેક કરીએ એ વન અપોન એ ટુ. તો એ વન એટલે એક છે અને બી વન એટલે સોરી એ ટુ એટલે ત્રણ છે. તો એકના છેદમાં ત્રણ. ચલો હવે આપણે ચેક કરીએ બી વન અપોન બી ટુ. તો બી વન અપોન બી ટુ ચેક કરતા હોઈએ આપણે તો બી વન એટલે માઇનસ બે ના છેદમાં ચાર. તો અહીં જુઓ તો છેદ ઉડશે. હા, ઉડે જ ને. બે એકા અને બે દુ ચાર થાય ને, એટલે જવાબ આવે છે માઇનસ એકના છેદમાં બે. તો એ મને ખબર પડી કે પહેલાં જ બે મારે સરખા આવતા નથી. અહીંયા શું આવે છે? એ વન અપોન એ ટુ અને બી વન અપોન બી ટુ આ બંને નોટ ઇક્વલ ટુ છે, સરખા નથી. પહેલાં જ ખબર પડી ગઈ. તો કેવી રેખા મળશે મને? છેદતી રેખા. કેવી મળવાની છે? છેદતી રેખા મળશે. અને જો તમને એમ પૂછે કે ઉકેલ કેવો મળશે, તો ઉકેલ કેવો મળવાનો છે મને? માત્ર એક જ ઉકેલ મળશે. ખબર પડે છે? માત્ર એક ઉકેલ મળે, અથવા તો કેવો મળે? અનન્ય. કેવું હોય તો કેવું કહી શકાય એને? અનન્ય. હજી એક વસ્તુ કહી શકો આમાંથી. તમને એમ પૂછે કે સમીકરણ યુગમાં સુસંગત છે, તો હા ઉકેલ મળતો હોય ને એટલે શું કહેવાય? એને સુસંગત કહી શકાય. તો આ ત્રણ વસ્તુમાંથી તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે છે. ઓકે, છેદતી રેખા, ઉકેલ અને સંગત છે કે નહીં. તો ત્રણે ત્રણમાંથી કોઈ પણ તમને પૂછી શકે છે. ખબર પડશે? તો ચાલો ત્યાર પછી બીજું જોઈએ આગળ. બીજો ક્વેશ્ચન શું છે? એક્સ પ્લસ બે વાય માઇનસ ચાર બરાબર ઝીરો અને બે એક્સ પ્લસ ચાર વાય માઇનસ બાર બરાબર ઝીરો. તો અહીંયા પણ ચાલો આપણે લખી નાખીએ. એ વન કેટલું થઈ જશે આપણું? એક. બી વન એની બાજુમાં થઈ જશે બે અને સી વન એની બાજુમાં અચળાંક માઇનસ ચાર. નીચે આવશે એ ટુ બરાબર બે, બી ટુ બરાબર ચાર અને સી ટુ બરાબર માઇનસ બાર. ચાલો હવે આપણે ચેક કરવાનું. પહેલાં તો એ વન અપોન એ ટુ. તો એ વન અપોન એ ટુ કરીશું તો એકના છેદમાં બે. ત્યાર પછી બી વન અપોન બી ટુ. તો બી વન અપોન બી ટુ એટલે બેના છેદમાં ચાર. તો અહીં છેદ ઉડાડીએ તો બે એકા અને બે દૂ ચાર, એટલે જવાબ મને મળશે એકના છેદમાં બે. બે વસ્તુ સરખી આવી તો બે વસ્તુ સરખી આવે એટલે હું દાખલો મારે આગળ કરવો પડે, ત્રીજી વસ્તુ ચેક કરવી પડે. ત્રીજી કઈ છે? સી વન અપોન સી ટુ એટલે કે માઇનસ ચારના છેદમાં માઇનસ બાર. નિશાની સાથે લેવી, ચાર એકા અને ચાર તેરી બાર થશે ને. તો જવાબ આવશે એકના છેદમાં ત્રણ. ભાઈ પહેલાં બે તો સરખા આવી ગયા પણ ત્રીજું સરખું આવ્યું નહીં, એટલે શું લખી શકીએ? એ વન અપોન એ ટુ, બી વન અપોન બી ટુ અને સી વન અપોન સી ટુ. તો એનો સંબંધ શું આવે? પહેલાં બે તો સરખા થયા પણ એ સાથે ત્રીજું સરખું થતું નથી. તો યાદ કરો, ત્રીજું સરખું ન આવતું હોય તો રેખા કેવી મળશે? સમાંતર મળશે. કેવી મળશે? આલેખ દોરશો તમે આનો તો સમાંતર રેખા મળે, અને સમાંતર રેખા મળે તો એનો ઉકેલ મળવાનો છે નહીં, એટલે ઉકેલ એનો છે નહીં. ઉકેલ નથી, ઉકેલ નથી તો એ સમીકરણ છે બંને કેવા નથી? સુસંગત પણ નથી.
તો આ તમને આવડશે. ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે ને એના ઉપરથી તમે ડાયરેક્ટ કંઈ પણ કહી શકો કે શું સંગત છે કે નહીં. જો ઉકેલ મળતો હોય તો શું સંગત હોય, નહીંતર ના હોય. અને રેખા ત્રણ પ્રકારની મળે, છેદતી મળે, સંપાતી મળે અને સમાંતર મળે. ઉકેલ પણ ત્રણ પ્રકારના મળે, એક તો એક ઉકેલ મળે, યા તો અનંત ઉકેલ મળે, યા તો ઉકેલ ન મળે. તો આ રીતે તમે માત્ર બે સમીકરણ યુગમાં જોઈને પણ તમે કહી શકો છો.